ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી આર ટી પાટીલ દ્વારા રાજ્યમાં આવનારી ચૂંટણીને ધ્યાને લઈ પેજ પ્રમુખ બનાવી ગામે ગામ જનસંપર્ક કરી વિધાનસભાની પૂરેપૂરી 182 બેઠક જીતવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને લાખણી તાલુકા ભાજપ દ્વારા બેદુરુ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ વિદ્યા મંદિર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા પાર્ટીને વધુ મજબૂત કરવા પેજ પ્રમુખની કામગીરી ઉપર ભાર મૂકવામાં કાર્યકર્તાઓને જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રામ મંદિરના નિર્માણ માટે તાલુકામાંથી રોકડ નીતિ એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, મહામંત્રી કનુભાઈ વ્યાસ તેમજ જિલ્લાના અને તાલુકાના તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ લાખણી મંડળની તાલુકાની બેઠક હતી, એમાં જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, આ વિસ્તારમાં રહેતા તાલુકાના હોદ્દેદારશ્રીઓ, શક્તિ કેન્દ્ર સુધીના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા. એમાં વિશેષ ઉપસ્થિતિ આ વિસ્તારના લાડીલા પૂર્વ મંત્રીશ્રી, પૂર્વ અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય કેશાજી, જિલ્લાના મહામંત્રીઓ દયાભાઈ અને કનુભાઈ, જિલ્લાના મંત્રી શાંતિભાઈ અને આ તાલુકાના સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને આમાં વર્તમાન સમયની અંદર હાલ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જે પ્રકારે એમનો કન્સેપ્ટ લઈને પેજ કમિટીનું કામ ચાલી રહ્યું છે એનો વિષય હતો, અને ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે તો આ વિસ્તારના અનેક લોકોએ આજે પોતાની 1 લાખ જેટલી નિધિ અહીંયા જાહેરમાં એમણે કીધી છે એ પ્રકારે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. અહીંયા સંગઠનને લઈને કેટલાક જે વિષયો હતા એ વિષયોને લઈને પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.